નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 5ના સ્વાધ્યાયના દાખલા જોઈશું, જે ગણતરી માટેના છે એ હું અહીંયા વિડીયો દ્વારા કરાવડાવી દઉં છું. તો જુઓ, તમે સ્વાધ્યાય કાઢો ચેપ્ટર 5નું, એની અંદર પાના નંબર 110 જુઓ, એમાં ઉદાહરણનો દાખલા નંબર 5.5 જે ગણતરીવાળો છે આપણે જોઈ લઈએ છીએ. બરાબર, હવે જો એની અંદર સૌ પ્રથમ તો ડેટા જોઈ લઈએ. તો ડેટામાં શું આપેલું છે કે 15ની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા, એટલે આપણને ડેટાની અંદર આપેલો છે પ્રારંભિક વેગ આપી દીધો છે V0 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ. દળ આપેલું છે M બરાબર 20 કિલોગ્રામ. 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવ્યું છે, એટલે અહીંયા જે બળ છે એફ બરાબર પ્રતિ પ્રવેગ માટેનું છે, એટલે અહીંયા આપણે ચિહ્ન લખીશું માઇનસ. એફ અને એમ આપેલું છે તો એફ બરાબર એમએ સૂત્ર અનુસાર એ બરાબર શું થશે, એફ અપોન એમ. એફની કિંમત -50 અને એમની કિંમત 20, તો એની કિંમત આપણને મળશે -2.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પદાર્થને અટકાવવાનો છે, અટકાવવાનો છે એટલે એનો અંતિમ વેગ વી બરાબર શું થશે, 0. કેટલો સમય લાગશે એટલે તમારે શોધવાનું છે સમય ટી બરાબર કેટલા. તો સૌથી સરળ સૂત્ર છે આના માટે કયું, કે વી બરાબર V0 + 80. બરાબર, હવે આપણે ટી શોધવાનું છે, એટલે ટીના સૂત્રનું કરતા બનીએ, વી ઝીરો આવા જ જાય, એટલે V - V0 = 80. એના છેદમાં લઈ લો, એમાં વીની કિંમત તો કેટલી છે, 0, એટલે -V0 અને ભાગ્યા A = T. બરાબર, આની અંદર કિંમત મૂકી દો, માટે ટી બરાબર -V0ની કિંમત કેટલી, 15, એની કિંમત કેટલી, -2.5. તો ટી બરાબર કેટલા મળશે આપણને, 6 સેકન્ડ મળશે. તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો. આ રીતના સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 આપણે કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6. જો આ રકમ 3 કિલોગ્રામ દળના એક પદાર્થ, એટલે દળ આપેલું છે એમ બરાબર 3 kg, અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 થાય છે, એટલે એમાં બે વેગ આપેલા છે, એક પ્રારંભિક વેગ જે આપેલો છે 2 મીટર પ્રતિ સેકન્ડ અને બીજો અંતિમ વેગ આપેલો છે વી બરાબર 3.5 મીટર પ્રતિ સેકન્ડ. સમય આપેલો છે અહીંયા ટી બરાબર 25 સેકન્ડ. તો તમને પ્રશ્ન પૂછ્યો છે કે બળનું મૂલ્ય અને દિશા શોધવાની છે. બરાબર, તો હવે જુઓ ગણતરી કેવી રીતના કરીએ. તો બળ શોધવા માટે એની જરૂર પડશે, તો આપણે ઉપર જે સૂત્ર લાગુ પાડ્યું એનું એ સૂત્ર આપણે આ દાખલામાં લાગુ પાડી શકીએ છીએ. કયું, V = V0 + 80. તો 80 બરાબર શું થશે, V - V0. વીની કિંમત કેટલી, 3.5. V0ની કિંમત કેટલી, 2. તો 3.5 - 2 એટલે 1.5 બરાબર 80. બરાબર, હવે તમારે શોધવાનું શું છે, એ. તો એ બરાબર 1.5 ભાગ્યા ટી. 1.5 એમના એમ ટીની કિંમત આપેલી છે કેટલી, 25. 1.5 ભાગ્યા 25 એટલે એ બરાબર કેટલા મળશે, 0.06 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમારે શોધવાનું છે બળ, બળ એફ બરાબર શું થાય, એમએ. એમની કિંમત 3 અને એની કિંમત 0.06. 0.06 × 3 46 એટલે 0.18 ન્યૂટન. આ બળ આપણને મળશે એફ બરાબર 0.18 ન્યૂટન. તો આ રીતના આપણે બળ શોધી શકીએ છીએ. તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 પૂરો. હવે ત્યારબાદ જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.7. જો સ્વાધ્યાયનો 5.7માં શું કહે છે કે 5 કિલોગ્રામ દળના
આપેલું છે, દળ આપી દીધું છે તમને, એમ બરાબર 5 kg. પરસ્પર લંબ એવા બે બળો લાગે છે, 8 ન્યૂટન અને 6 ન્યૂટન. ધારો કે 8 ન્યૂટન એક્સ દિશા લઈ લઈએ અને 6 ન્યૂટન આપણે વાય દિશા લઈ લઈએ. આ તમારું F1 અને આ તમારું F2. એટલે ડેટા લખવા હોય તો તમે શું લખી શકો? F1 સદિશ સ્વરૂપે લખવું હોય તો 8i² અને F2 બરાબર લખવા હોય તો 6j². તો પરિણામી બળ F બરાબર, બંનેનો સરવાળો કરી દઈએ, F1 વત્તા F2. ચલો F એમના એમ, F1ની કિંમત 8i², F2ની કિંમત 6j². તો F શોધવા હોય તો આપણે વર્ગમૂળ લઈ શકીએ, 8² વત્તા 6² આ ત્રિપુટી છે, 8 6, તો ત્રીજું કયું આવશે? 10. તો ડાયરેક્ટ F બરાબર લખી કાઢું છું, કેટલા? 10 ન્યૂટન. બરાબર. તો હવે આ પરિણામી બળની દિશા શોધવી હોય આપણે, આપણને તો બળ મળ્યું, પરિણામી બળની દિશા, દિશા એટલે આપણે ખૂણો શોધવાનો, ખૂણો એટલે થીટા. થીટા બરાબર શું લખાય? 10 ઇન્વર્સ. વાય ઘટક, તો વાય ઘટક આપણું કયું કહેવાય? 6. અને એક્સ ઘટક એટલે કયું કહેવાય? 8. બરાબર. થીટા બરાબર 10 ઇન્વર્સ, 6 ભાગ્યા 8 એટલે 3 ભાગ્યા 4. તો આ પરિણામી બળની દિશા મળી. શું મળ્યું? પરિણામી બળની દિશા. હવે આપણે પ્રવેગ શોધવાનું છે, તો એફ બરાબર શું થાય? એમ એ. માટે એ બરાબર શું થાય? F/M. એફની કિંમત આપણે શોધી, કેટલી? 10. એમની કિંમત આપેલી છે કેટલી? 5. 10 ભાગ્યા 5 એટલે એ બરાબર કેટલા મળશે? 2 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ પ્રવેગનું શું મળ્યું? મૂલ્ય. તો પ્રવેગની દિશા એ કોની દિશામાં હોય? બળની દિશામાં હશે. એટલે અહીં લખી શકાય કે પ્રવેગની દિશા એ પરિણામી બળની દિશામાં હોય છે. તો આ રીતના તમે સ્વાધ્યાયનો 5.7 પણ કરી શકો છો. ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાયનો 5.8મો દાખલો. જો 5.8, 36 કિલોમીટર પર અવરની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઈવર, એટલે ડ્રાઈવરની પ્રારંભિક ઝડપ આપેલી છે, એટલે V0 બરાબર 36 કિલોમીટર પ્રતિ અવર. એને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો કિલોમીટર એટલે 1000 મીટર અને અવર એટલે 3600 સેકન્ડ. કેન્સલ કરી દઈએ એટલે કેટલા વધશે? 10 મીટર પ્રતિ સેકન્ડ આ પ્રારંભિક વેગ આપેલો છે આપણને. એ ડ્રાઈવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4 સેકન્ડમાં સ્થિર થાય છે. સ્થિર થવું તેને જરૂરી લાગે છે એટલે સમય આપેલો છે T = 4 સેકન્ડ. સ્થિર થવું છે એટલે એનો જે અંતિમ વેગ છે V = 0. તો શોધવાનું શું છે કે બળ કેટલું લાગતું હશે, એટલે બળ F = કેટલા. વાહનનું દળ આપેલું છે, જેને આપણે M1 કહી દઈએ, 400 kg, અને ડ્રાઈવરનું દળ આપેલું છે, જેને આપણે કહી દઈએ M2 = 65 kg. તો કુલ દળ શોધવું હોય તો બંનેનો શું કરવાનો? સરવાળો, એટલે કે M1 વત્તા M2. તો M = 465 kg આ એમ મળી ગયું. હવે આપણે બળ શોધવા માટે શેની જરૂર પડશે? પ્રવેગની. પ્રવેગ શોધવા માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે કે V = V0 વત્તા 80. વીની કિંમત કેટલી? 0. V0ની કિંમત કેટલી? 10. Aની કિંમત શોધવાની અને Tની કિંમત 4. 10 આ બાજુમાં આવે એટલે -10 = 4A. તો A = કેટલા આવશે? -10/4.
माटे ए बराबर माइनस 2.5 मीटर प्रति सेकंड स्क्वेर। आ शू मळ्यु आपणने? प्रवेग। शोधवानुं शू छे आपणे? बळ। माटे अहीं लखी शकीए बळ एफ बराबर सूत्र कयुं छे? एम ए। એમની કિંમત કેટલી લેવાની? 465। એની કિંમત શોધી કાઢી આપણે માઇનસ 2.5। બંનેનો ગુણાકાર કર દો, જે બી આવશે એ તમારો આન્સર, અને એનો એકમ કયો આવશે? ન્યૂટન। તો આ રીતના તમે સ્વાધ્યાયનો 5.8નો દાખલો પણ કરી શકો છો। ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાયનો 5.9। રકમ જુઓ, ઉચકાયા વગર 20,000 કિલોગ્રામનું દળ ધરાવતો એક રોકેટ, એટલે કે રોકેટનું દળ આપેલું છે, જેને આપણે કહી દઈએ એમ, કેટલું આપેલું છે? 20,000 કેજી। હવે શું કહે છે? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રારંભિક પ્રવેગ, એટલે પ્રવેગ આપી દીધો છે, એ બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો ધક્કો ગણો, એટલે કે બળ એફ બરાબર કેટલા? કઈ દિશામાં ગતિ કરે છે? ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે। ખાસ જો આ દાખલો તરત તમે એફ શોધવાનો હોય તો શું કરી દો? એમ એ। પણ અહીંયા આવું થાય નહીં, કારણ કે કઈ દિશામાં ગતિ કરે છે? ઉર્ધ્વ। ધારો કે આ રોકેટ, રોકેટ કઈ દિશામાં ગતિ કરે છે? ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, એટલે કે ઉપર। ઓલરેડી એની પાસે અધો દિશામાં કયું બળ હોય? એમજી। અને ઉર્ધ્વ દિશામાં ગતિ કરે તો આભાસી બળ ક્યાં લાગે? નીચે, જેને આપણે શું કહી દઈએ? એમ એ। તો અહીંયા કુલ બળ કેટલું લાગશે? બંને બળોનો સરવાળો, એટલે કે બળ એફ બરાબર શું લખાય? એમજી વત્તા એમ એ। એમ કોમન કાઢી દઈએ, અંદર શું રહેશે? જી વત્તા એ। એમની કિંમત 20,000, જીની કિંમત 10 લઈ લઈએ, અને એની કિંમત 5 × 10 = 15, એટલે 20,000 × 15 બરાબર, એ જે આવે તમારો આન્સર, આ એનો જવાબ રહેશે। તો આ રીતના તમે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.9 તમે કરી શકો છો। ત્યારબાદ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 5.10। જો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.10 શું કહે છે? 0.40 કિલોગ્રામ દળ, એટલે દળ આપેલું છે એમ બરાબર, એક મિનિટ, એમ બરાબર આપેલું છે 0.4 કેજી। પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરશે, એટલે ઝડપ આપેલી છે, પ્રારંભિક ઝડપ V0 = 10 મીટર પર સેકન્ડ બરાબર। પ્રારંભમાં એ ઉત્તર દિશામાં આવી રીતના ગતિ કરે છે, એટલે ઉત્તર એટલે ઉપરની તરફ ગતિ કરે છે। હવે શું કહે છે? કે 8 ન્યૂટનનું બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે। હવે ઉત્તર ઉપર હોય અને નીચે દક્ષિણ, એ ગતિ કઈ દિશામાં કરે છે? ઉપર। પરંતુ એના ઉપર બળ ક્યાં લાગે છે? નીચે, એટલે બળ વિરુદ્ધ દિશામાં લાગ્યું, એટલે આપણે અહીંયા બળનું ચિહ્ન કયું લેવાનું? માઇનસ। એટલે અહીંયા લખું છું બળ એફ બરાબર કેટલું આપેલું છે? તો જુઓ 8 ન્યૂટન, પણ ચિહ્ન કયું લેવાનું? આપણે 8 માઇનસ લેવાનું। આ એફ અને એમ ઉપરથી આપણને એ મળી જશે, એમ એ। માટે એ બરાબર એફ અપોન એમ, એફની કિંમત -8, એમની કિંમત 0.4, તો એ બરાબર -20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ચલો, આ પ્રવેગ મળી ગયું, આ આપણું પ્રારંભિક ઝડપ। હવે શું કહે છે? કેટલા સમય સુધી લાગે છે? તો 30 સેકન્ડ સુધી આ બળ લાગે છે, એટલે કે અહીંયા લખું છું સમયગાળો। ટી બરાબર 30 સેકન્ડ સુધી બળ લગાડવાની ક્ષણને ટી બરાબર 0 અને તેના સ્થાનને એક્સ બરાબર 0 લઈ નંબર 1 ટી બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડે તેના સ્થાન શોધવાના છે। હવે જો એ જે બળ લાગે છે
એ બળ કેટલા સમય સુધી લાગે છે? 0 થી 30 સેકન્ડ, બરાબર? 0 થી 30 સેકન્ડ. તો એના પહેલાં જો હશે જ આકૃતિ, ખાસ જોજો આ દાખલામાં જે સમજવાનું છે. આ 0 થી 30 સેકન્ડ સુધી બળ લાગે છે. તો -5 તો 0 કરતાં પહેલાં આવે, તો પહેલાં તો એ અચળ વેગથી ગતિ કરતું હોય છે, બરાબર? એટલે એ વખતે આપણે અચળ વેગનું સમીકરણ વાપરવાનું, એટલે કે ટી બરાબર -5 સેકન્ડ આગળ ટી અચળ ઝડપથી ગતિ કરે છે, માટે સ્થાન અંતર બરાબર વેગ ગુણ્યા સમય, એટલે V0 ગુણ્યા ટી, બરાબર? V0 આપણે લખ્યું કેટલું હતું કે 10, અને ટીની કિંમત કેટલી? -5. એટલે પહેલાંનો આન્સર કેટલો આવશે? 50 મીટર. ચલો નંબર 2, ટી બરાબર કેટલી સેકન્ડ માટે? 25 સેકન્ડ આગળ તેનું સ્થાન શોધવાનું છે, એટલે સ્થાન X2 બરાબર કેટલા, બરાબર? તો આના માટે આપણને ડેટા આપેલા છે, V0 બરાબર 10 મીટર પર સેકન્ડ, એ બરાબર શોધી કાઢે આપણે -20 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. કેમ કે 25 તો 0 અને 30ની વચ્ચે આવે ને, એટલે એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લઈ શકીએ છીએ. ટી બરાબર 25 અને સ્થાન શોધવાનું છે, એટલે X2 બરાબર કેટલા. તો સૂત્ર તમે લઈ શકો છો, X2 બરાબર V0t +1/2 at² બસ આની અંદર કિંમત મૂકી દો. V0ની કિંમત 10, ટીની કિંમત 25, એની કિંમત -20 અને ટીની કિંમત 25. જે બી આન્સર આવશે મીટરમાં એ તમારો જવાબ રહેશે, બરાબર? તો આ રીતના તમે X2 શોધી શકો છો. નંબર 3, ટી બરાબર 100 સેકન્ડ, બરાબર? હવે 100 તો 30 કરતાં વધારે થઈ ગયું, તો આપણે પહેલાં 0 થી 30 માટેનું સ્થાન શોધી નાખીએ. સૌ પ્રથમ 0 થી 30 માટેનું સ્થાન શોધી નાખીએ, જેના આપણે કહી દઈએ X3 બરાબર કેટલા. તો ટી બરાબર કેટલા લેવાના? 30. V0 બરાબર કેટલા લેવાના? 10. એ બરાબર કેટલા લેવાના? -20. અને X3 તમારે શોધવાના છે. સૂત્ર આપણે આ જ વાપરવાનું કહ્યું, X3 બરાબર V0t +1/2 at² બસ આની અંદર આ બધી કિંમત મૂકી દો, X3 શોધી નાખો, જે બી આન્સર આવશે શેમાં આવશે? મીટરમાં. ચલો 0 થી 30 માટે શોધી કાઢ્યું, હવે બાકીનું કેટલું વધ્યું? 30 થી 70 સેકન્ડ માટે એને આપણે કહી દઈશું X4 બરાબર કેટલા. પણ આના માટે આ કઈ જ ગતિ કહેવાય? અચળ ઝડપની ગતિ. તો એના માટે મારે ઝડપ જોઈશે. ઝડપ કયું લેવાનું? કે 0 થી 30 સેકન્ડનો અંતિમ વેગ લઈ લેવાનો. તો આને આપણે અત્યારે લખી કાઢીએ પહેલાં કે 0 થી 30 સેકન્ડ માટે વી શોધી નાખો પહેલાં અંતિમ વેગ. તો કેવી રીતના શોધશો? તો ટી બરાબર કેટલા લેવાના? 30. એ બરાબર કેટલા લેવાના? -20. અને એના માટે સ્થાન શોધી નાખ્યું ને, X3 બરાબર કેટલા જે શોધ્યું, જે કર્યું એ. હવે વેગ શોધવાનું છે, તો વેગ માટે આપણે સૂત્ર કયું લઈશું? અથવા તો V0 આપેલા છે ને તમને, V0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. તો હવે જો V શોધી નાખો, તો V બરાબર સૂત્ર કયું? V0 +80. V0ની કિંમત 10 મૂકી દો, Vની કિંમત -20, અને Tની કિંમત કેટલી લેવાની? 30. તો 10 - 600 એટલે કેટલા આવશે? -590 મીટર પ્રતિ સેકન્ડ. આ અંતિમ વેગ મળ્યો. હવે 30 થી 100 સેકન્ડ માટે સ્થાન શોધવાનું છે આપણે, જેને આપણે કહી દઈએ X4 બરાબર કેટલા. તો ચલો એના માટે સમય કેટલો લેવાનો? 30 થી 100 સેકન્ડ એટલે 70 સેકન્ડ. વેગ કેટલો લેવાનો? આપણે અત્યારે શોધ્યું કેટલો? -590 મીટર પ્રતિ સેકન્ડ. તો X4 શોધી નાખવાનું. સ્થાન બરાબર વેગ ગુણ્યા સમય, વેગની કિંમત -590 અને
आनी किंमत 70। जे भी आंसर आवशे सेमा आवशे मीटर में, बराबर। तो आथी 0 थी 100 सेकंड दरमियान कापेलू अंतर बराबर शू लखाशे, एक्स थ्री वत्ता एक्स फोर, अने आपणे कही दीए एक्स डेश। तो एक्स थ्री शोधी नाख्या, एक्स फोर शोधी नाख्या, बंनेनो सरवाळो करतो जे भी आंसर आवशे मीटर, अने एना सेमा कन्वर्ट करी दो किलोमीटरमां, ए तमारो छेल्लानो आंसर। जो अमारा ख्यालथी दरेकने छेल्लामां ज खबर नहीं पड़ी होय, एकवार हजी सहज समझाई दो कि 100 सेकंड माटे शोधवा माटे मैं बे भाग पाड़ी दीधा, एक 0 थी 30 અને બીજો ભાગ 30 થી 100। આ તો આપણને સરળતાથી મળી જશે, આ કઈ ગતિ કહેવાય? અચળ પ્રવેગી ગતિ કહેવાય, અને આ કઈ ગતિ કહેવાય? અચળ વેગીય ગતિ કહેવાય, બરાબર। આના માટે તો સ્થાન મને સરળતાથી મળી જશે એક્સ થ્રી, પણ આના માટે મારે પહેલાં શું શોધવું પડશે? વેગ, અને પછી શું શોધવું પડશે? એક્સ ફોર। ખ્યાલ આવી ગયો? તો આના માટે મેં પહેલાં એક્સ થ્રી શોધી નાખ્યું, હવે અચળ વેગીય ગતિ માટે મારે સૌપ્રથમ શું શોધવું પડશે? વેગ। એટલે મેં સૌપ્રથમ શું શોધી નાખ્યું? વેગ, અને એના પછી મેં શું શોધ્યું? એક્સ ફોર, અને પછી એક્સ થ્રી અને એક્સ ફોરનો શું કરી દઉં? સરવાળો, તો એ મારો છેલ્લો આન્સર રહેશે। તો આ રીતના આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10મો પણ કરી શકીએ છીએ, બરાબર। દરેક જણા વ્યવસ્થિત પોતાની ફેરબુકમાં ઉતારી દો। આજના લેક્ચર પૂરતું આપણે 10 સુધી રાખીએ, બાકીના દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। ત્યાં સુધી થેન્ક યુ।